बनासकांठा जिल्लाना काकरेज तालुकामां आवेल कंबोई तेमज उमरी गामनी बनास नदीना पटमां खाण खनिज विभागनी टीमे रीतिनी रॉयल्टी वगरना डम्परो अने हिटाची मशीनोने जप्त करीने लाखो रूपियानो मुद्दामाल जप्त करीने कायदेसरनी कार्यवाही हाथ धरी हती। बनासकांठा जिल्लामां रॉयल्टी चोरीनी व्यापक फरियादो मळता भूस्तर विभागनी टीमे खानगी राहे चेकिंग हाथ धर्यु हतु। बनासकांठा भूस्तर अधिकारी सुभाष जोशीना मार्गदर्शन हेठळ आजे कांकरेज तालुकाना कंबोई तेमज उमरीनी बनास नदीना पटमांथी भूस्तर विभागनी टीमे रेती खनन झड़पी पाड्यु हतु, जेमां पालनपुर अने पाटण जिल्ला भूस्तर विभाग द्वारा तात्कालिक धोरणे रेड करीने लाखो रूपियानी रॉयल्टी चोरी अने लाखो रूपियाना मुद्दामाल जप्त करीने कायदेसरनी कार्यवाही हाथ धरवामां आवी छे, जेमां हिटाची मशीन तेमज डम्परो जप्त कर्या हता। जो के महत्वनुं छे के कांकरेज तालुकानी बनास नदीमां रात दिवस मोटा प्रमाणमां रेती खनन करता भूमाफियो सामे कड़क पगला लेवा माटे पालनपुर खाण खनिज विभागे लाल अंक करता भूमाफियाओमां फफड़ाट व्यापी जवा पाव्यो छे। बनासकांठा जिल्लामां थती खनिज चोरी पकड़ी पाडवा माटे થઈને અમારી ટીમ રાત દિવસ એક કરી અને જુદી જુદી જગ્યાએ રેડ પાડી અને ખનિજ ચોરી પકડવામાં સફળતા મેળવી છે। આજે વહેલી સવારે અમને બાતમી મળી હતી કે બનાસ નદી કે જે પાટણ જિલ્લો અને પાટણ જિલ્લાનું દેલિયાથારા ગામ અને બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉમરી ગામ વચ્ચે ખનિજ ચોરી થઈ રહી છે, જેથી હદના પ્રશ્નો ન ઉદ્ભવે અને ખનિજ ચોરો તેમાંથી ભાગવામાં સફળ ન થાય તેટલા માટે બનાસકાંઠા જિલ્લા અને પાટણ જિલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે આજે સવારે રેડ કરવામાં આવી હતી અને રેડમાં અમને 2 હિટાચી મશીન અને 21 જેટલા ડમ્પરો ખનિજ ચોરીમાં સંડોવાયેલા હોય તેવા મળી આવ્યા છે અને જપ્ત કરવામાં આવ્યા છે। તમામને જપ્ત કરીને શિહોરી પોલીસ સ્ટેશન લાવવામાં આવી રહ્યા છે। અંદાજે 4 કરોડ જેટલો મુદ્દામાલ જપ્ત કરેલ છે અને હવે પ્રત્યેક વાહનને ખનિજ ચોરી જે રીતે તેમણે કરી છે તેના પ્રમાણમાં નોટિસ આપવામાં આવશે અને દંડની વસૂલાતની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। જિલ્લાની ટીમ દ્વારા દરેક વિસ્તારોમાં આવી રીતે સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તે પછી શિહોરી હોય કે ડીસા હોય કે દાતા, અને ખનિજ ચોરી પકડવાના કારણે ગયા 3 વર્ષમાં સતત 4 કરોડ પ્રત્યેક વર્ષે આપણે ખનિજ ચોરીનો દંડ કર્યો છે, તો ગયા વર્ષે બનાસકાંઠા જિલ્લાની વિક્રમજનક 75 કરોડ જેટલી મહેસૂલી આવક આપણે પ્રાપ્ત કરી છે। આગામી દિવસોમાં પણ આવી જ રીતે જિલ્લાના તમામ વિસ્તારોમાં ચાંપતી નજર રાખીને ખનિજ ચોરોને પકડવામાં આવશે।